ચિતલના શેડ ઉપરથી પીએચસીના આશા વર્કર બહેનો કોવિડ વેક્સિનેશન કામગીરી બાબતે રજૂઆત કરતા સીડીપીઓ દ્વારા આશા વર્કર બહેનો સાથે ઉદ્દતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો તેમાંથી બચવા માટે વેક્સિનેશન ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ચિતલના શેડ ઉપર પીએચસીના આશા વર્કર બહેનો કોવિડ વેક્સિનેશન કામગીરી બાબતે આંગણવાડીના સીડીપીઓને કામગીરી બાબતે રજૂઆત કરતા સીડીપીઓ દ્વારા આશા વર્કર બહેનો સાથે ઉદ્દતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે આશા વર્કર બહેનો ગુસ્સે ભરાયા હતા અને કોવિડની કામગીરીમાં 8-10 કલાક કામગીરી કરતા હોવા છતાં આજ સુધી તેઓને કઈ રિફંડ મળ્યું નથી અને ઉપરથી સીડીપીઓ દ્વારા ઉદ્દતાઈભર્યું વર્તન કરવામાં આવતા આશા વર્કર બહેનો રોષે ભરાયા હતા. આવા ઉદ્દતાઈભર્યા વર્તન માટે આશા વર્કર બહેનોએ ચિતલ ગ્રામ પંચાયતના સરપંચને સીડીપીઓ વિરુદ્ધ રજૂઆત કરીને સીડીપીઓ માફી માંગે તેવી માંગ કરી હતી અને જો માફી નહીં માંગે તો વેક્સિનેશનનું કામ છોડી દેશે તેવી ચીમકી પણ આશા વર્કર બહેનોએ આપી હતી. જિલ્લો અમરેલી, અમારું ગામ છે ચિત્તલ, પીએચસી અમારું છે સેડુભાત. અમે જૂના દવાખાનેથી બોલીએ છીએ. અમે બધા આશા બહેનો છીએ. અમારે અત્યારે વેક્સિનની કામગીરી ચાલુ છે અને જૂના દવાખાને સીડીપીઓ મેડમ આવ્યા અને સાથે સુપરવાઇઝર મેડમ પણ હતા અને આવી અને અમારી સાથે ગેરવર્તન કર્યું છે. અને આંગણવાડી વર્કરો જે કામ કરે છે એનો અમને કોઈ જાતનો વિરોધ નથી, પણ અમે કામ કરીએ છીએ તોય અમને ગાંડા જેવા કીધા છે. તો અમે શું ગાંડા જેવા છીએ? 4 દિવસ જ આવે છે અને એ લોકો 2-3 દિવસ થી ન જ આવે છે, આવતા છે અને ફોટા પાડી, સેલ્ફી લઈ ફોટા પાડી અને વયા જાય છે અને મોકલી દે છે અને મોકલી દે છે. અને અત્યારે કામગીરી, કોરોના વેક્સિન ની કામગીરી 100% પૂર્ણ થવાની છે. હવે એ લોકો નું અમારે શું કામ છે? અને ત્યારે આવી અને હવે એમ કહે છે કે અમે કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવીએ છીએ, એવું નથી. આ સંપૂર્ણ કામગીરી અમે આશા વર્કર બહેનો અને આરોગ્ય સ્ટાફ અને અમારે આશા વર્કર બહેનો, એમપીએસડબલ્યુ ભાઈ, એફએડબલ્યુ ભાઈ, અમારા મેડિકલ ઓફિસર, ફેસિલિટેટર બહેનો, અમે બધાએ પૂરી મહેનત કરી છે અને સીધા આવી અને અમને સીધા ગાંડા જેવા કીધા. અમે થોડા ગાંડા જેવા છીએ, ગાંડા જેવા હોય તો આ 100% કામગીરી કોઈ દિવસ પૂર્ણ થાય જ નહીં. અમારા અધિકારી કેમ કોઈ દી એને તુકારો નથી કર્યા એના વર્કરને? અને અમારા આશા બેનો ને એમ કે ગાંડીયું, એ તો ગાંડીયું છે કામ કર્યા કરે છે. નહીં, એ તો એ કે ગાંડા જેવું છે, તમે તમારું કામ કરો એવું કીધું છે. અમે સવારે 9 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી આખો દિવસ વેક્સિન સેશન સાઈડ માં રહીએ છીએ અને 1 લાભાર્થી દીઠ અમને ખાલી 2 રૂપિયા મળે છે. અને આમાં અમારે તો અમુક જગ્યાએ નાઈટ સેશન હોત થાય છે અને અમુક વાડી વિસ્તારના મજૂરોને બોલાવીને હોતે અમે વેક્સિન કરાવીએ છીએ, તોય છતાં અમને ગાંડા જેવા કહીએ. નથી અમને વેતન તો મળ્યું જ નથી. બરોબર છે, 2 રૂપિયા લેખે અમને વેતન નથી મળ્યું. કઈ મળ્યું? અમે કામગીરી કરી છીએ તો કોઈને અધિકારીને કોઈ અધિકાર છે કે અમને આવીને આવી રીતે અણશબ્દ બોલી છે? બરોબર છે.